विद्यार्थी मित्रों, हवे आपणे चेप्टर नंबर 3 द्विचल सुरेख समीकरण छे तेमां चौकड़ी गुणाकारनी रीत छे तेनो एक दाखलो जोईए। सौ प्रथम अहीं आगळ जुओ तमे के एक रकम आपेली छे एक्स ओछा त्रण वाय ओछा सात बराबर जीरो, अने ए ज रीते नीचे आपेली छे त्रण एक्स ओछा त्रण वाय ओछा पंदर बराबर जीरो। हवे अहीं आगळ आपणे आनी आ समीकरण जोड़े सरखामणी करवानी, ए वन एक्स बी वन वाय सी वन, ए रीते ए टू एक्स बी टू वाय सी टू। એટલે આમાં તમને આઈડિયા આવી જાય કે એ1 કોને કહેવાય, એ2 કોને કહેવાય। તો જો આ એક્સનો સહગુણક એ1 છે તો અહીં આગળ એક્સનો સહગુણક કંઈ નથી, એટલે તમારે એવું સમજવાનું કે 1 છે એટલે એ1 બરાબર 1। એ જ રીતે આપણે નીચેનાની વાત કરીએ તો એ2 બરાબર આવશે 3, એ જ રીતે આ આપણું બી1 અને બી2 છે તો બી1 બરાબર આવશે માઇનસ 3, બી2 બરાબર પણ માઇનસ 3 જ આવશે। એ જ રીતે અહીં આગળ આની સરખામણી કરીએ છેલ્લા છેલ્લા પદની તો સી1 બરાબર આવશે માઇનસ 7 અને સી2 બરાબર આવશે માઇનસ 15। હવે એક્સના છેદમાં આ જે સમીકરણ લખેલું છે એ સમીકરણ આપણે ગઈકાલે સમજી ગયા હતા કે એક્સવાળા પદને એમ ઢાંકી દેવાનું, તે સિવાયના જે પદો છે એ બધા અહીં આગળ લખવાના રહેશે। એ પ્રમાણે અહીં આગળ આપણે સમીકરણ પરથી જ લખવાનું કે બી વન બી ટુ સી વન સી ટુ ઇઝ ઇક્વલ ટુ સી વન સી ટુ એ વન એ ટુ ઇઝ ઇક્વલ ટુ એ વન એ ટુ બી વન બી ટુ, બરાબર છે। આ સમીકરણ કેવી રીતે આવ્યું એ આપણે ગયા એપિસોડમાં સમજાવી દીધું છે। એક્સના છેદમાં બી વન બી ટુ સી વન સી ટુની જે અહીં આગળ કિંમતો છે, બી વન બી ટુની કિંમત છે માઇનસ 3 માઇનસ 3 અને સી વન સી ટુની છે માઇનસ 7 માઇનસ 15, એ કિંમત અહીં આગળ મૂકી દેવાની। એ જ રીતે અહીં આગળ વાયના છેદમાં સી વન સી ટુ એ વન એ ટુની જે ઉપર કિંમતો છે, આ સી વન સી ટુ આ એ વન એ ટુની કિંમત એને મૂકી દેવાની। ત્યાર પછી એકના છેદમાં એ વન એ ટુ બી વન બી ટુની જે કિંમત છે, આ એ વન એ ટુ ને આ બી વન બી ટુ એની કિંમત અહીં મૂકી દેવાની છે। ત્યાર પછી તમારે અહીં આગળ ક્રોસ ગુણાકાર કરવાનો છે, આનો ગુણાકાર ને આનો ગુણાકાર, એટલે જ આ રીતનું નામ ચોકડી ગુણાકાર પડેલું છે। માઇનસ 3 ને માઇનસ 15 એનો ગુણાકાર, વચ્ચે ઓછાનું ચિહ્ન આવે, જો અહીં આગળ લખેલું છે માઇનસ 3 ગુણ્યા માઇનસ 15, વચ્ચે સૂત્ર પ્રમાણે ઓછાનું ચિહ્ન આવે અને આ બે પદોનો ગુણાકાર માઇનસ 3 ગુણ્યા માઇનસ 7। એ જ પ્રમાણે આપણે આગળ વધીએ બરાબર, માઇનસ 7 ને વત્તા 3 નો ગુણાકાર, આગળ આપેલું છે માઇનસ 7 વત્તા 3 સૂત્ર મુજબ વચ્ચે ઋણ ચિહ્ન, ને એ જ રીતે માઇનસ 15 નો એક જોડે ગુણાકાર કરો તો માઇનસ 15 જ રહે, એટલે એવાને એવા જ રહેવા દીધા છે બરાબર। એકના છેદમાં એક અને માઇનસ 3 નો ગુણાકાર, એક ને માઇનસ 3 નો ગુણાકાર એટલે માઇનસ 3 જ રહે, ને એ પ્રમાણે વચ્ચે અહીંયા આગળ સૂત્ર પ્રમાણે ઋણનું ચિહ્ન, 3 અને માઇનસ 3 નો ગુણાકાર, 3 તારી 9 ને ઋણ 9 રહેશે કારણ કે ઓછાનું ચિહ્ન એટલે ઋણ 9 બરાબર છે। ત્યાર પછી હવે એક્સના છેદમાં બેનો ગુણાકાર કરીએ આપણે, પહેલાં તો ચિહ્નનો ગુણાકાર, ઓછા ઓછા એટલે અહીંયા રહેશે વત્તા 15 તારી 45, અહીંયા વત્તા ના હોય કંઈ ના હોય એટલે વત્તા સમજી લેવાનું, આ જાણો જ છો તમે, વચ્ચે સૂત્ર પ્રમાણેનું ઓછા ચિહ્ન, ઓછા 7 ને ઓછા 3 નો ગુણાકાર, ઓછા ઓછા વત્તા 7 તારી 21। હવે વાયની નીચે જોઈએ, વાયના છેદમાં માઇનસ 7 ને 3 નો ગુણાકાર, 7 તારી 21 ને ઋણ ચિહ્ન રહે છે, એ જ રીતે આ ઓછા ને ઓછાનો ગુણાકાર થાય તો ઓછા ઓછા વત્તા અને 15 બરાબર, એકના છેદમાં માઇનસ 3 આ ઋણ ને ઋણનો ગુણાકાર થાય એટલે ઋણ ઋણ ઓછા ઓછા વત્તા 9। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા આગળ બાદબાકી કરશું, એક્સ નીચે છેદમાં જોઈશું 45 માઇનસ 21, 45 ને 21 ની બાદબાકી કરીએ તો 24 ઇઝ ઇક્વલ ટુ વાયના છેદમાં માઇનસ 21 ને વત્તા 15, જ્યારે બે વિરુદ્ધ ચિહ્નો હોય તો ચિહ્ન અવગણીને, ખાસ ધ્યાનમાં રાખજો કે વિરુદ્ધ ચિહ્ન હોય, ઓછા 21 ને વત્તા 15 વિરુદ્ધ ચિહ્ન હોય તો ચિહ્ન અવગણીને, આ ચિહ્નને ધ્યાનમાં રાખવાનું નહીં અને બાદબાકી કરવાની, 21 ને 15 ની બાદબાકી કરો તો આવે 6, આ બેમાંથી જે મોટી સંખ્યા હોય, મોટી સંખ્યા કઈ છે 21, અગર ઋણ ચિહ્ન છે એ ચિહ્ન લેવાનું એટલે માઇનસ 6। એ જ પ્રમાણે અહીંયા પણ વિરુદ્ધ ચિહ્ન છે, 9 ને 3 ની બાદબાકી આવે 6, 9 મોટી સંખ્યા છે એનું ચિહ્ન ધન એટલે ધન 6 બરાબર છે। આ લગભગ તમે ધોરણ 7 કે 8 ની અંદર આ વસ્તુ શીખી જ ગયા છો, તમને ધ્યાન રહેવું જોઈએ। હવે એક્સના છેદમાં 24 અને આ જે છેલ્લું પદ છે એ બેની સરખામણી કરવાની, જો અહીંયા આગળ સરખામણી કરેલી છે, એ જ રીતે વાયના છેદમાં માઇનસ 6 અને એકના છેદમાં 6 ની સરખામણી કરવાની બરાબર છે। આ 24 જે છે તે ઉપરના એક જોડે ગુણાઈ જાય, એનો ભાગાકાર થાય 6 વડે, 6 વડે 24 નો ભાગાકાર થાય એટલે અહીંયા આગળ આવશે 4 એટલે x = 4,
એ જ રીતે માઇનસ છ છે તે એક જોડે ગુણાઈ જાય, માઇનસ છ એક જોડે ગુણાશે એટલે આવશે માઇનસ છ, છ ને છ ઉડી જાય અને ઉપર રહે એક, એકની આગળ ઋણ ચિહ્ન છે એટલે વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક. તો એક્સ ને વાયની ક્રમયુક્ત જોડને આપણે કૌંસમાં લખીએ એક્સ ચાર અને વાય માઇનસ એક. તો આથી ચોકડી ગુણાકારની એક રીતનો દાખલો. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને ચોકડી ગુણાકારની રીતના થોડુંક ઉદાહરણો હોમવર્ક માટે મોકલીશ, તમારે એ બધા જાતે ગણવાના રહેશે. હવે આપણે એક બીજો જ આવી જ રીતનો એક દાખલો આગળ ચર્ચા કરીએ. અસ્તુ.